નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ ચાર વિષય છે પર્યાવરણ આસપાસની સ્વાધ્યાય અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રકરણ પાંચ અનિતા અને મધમાખી વિશે ચોપડીની અંદર અભ્યાસ કર્યો ને આજે આપણે સ્વાધ્યાય પોથીની અંદર કરીશું તો પહેલો છે વિકલ્પો છે પ્રશ્ન તો અનિતાનું ગામ કયા રાજ્યમાં આવેલું છે તો બિહાર તો આપણે અહીંયા ક કર્યો અનિતા કોલેજમાં ભણવાની સાથે શું કામ કરતી તો મધમાખીઓ ઉછેરવાનું અનિતાના ઘરે છોકરીઓને શિક્ષણ આપવામાં કોણ વિરોધ હતો તો એમના માતા પિતા અનિતાના માતા પિતાને કોણ સમજાવવા આવ્યું જેથી અનિતા શાળાએ જાય તો શાળાના શિક્ષકે અનિતાએ છોકરીઓને શાળામાં ભણવા માટે કોને સમજાવ્યા તો ગામ લોકોને અનિતાના વિસ્તારમાં સાના વૃક્ષો વધુ હતા તો લીચીના મધમાખીઓના ઉછેર માટે યોગ્ય સમય કયો છે તો ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનો ત્યાર પછી મધમાખીઓ સિવાય કયા જંતુઓ ફૂલોની આસપાસ રહે છે તો પતંગિયા મધમાખીઓ સિવાય કયા જંતુઓ સમૂહમાં રહે છે તો કીડીઓ ત્યાર પછી પ્રશ્ન બીજો છે ખાલી જગ્યા પૂરવાની છે અનિતાનું ગામ ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે તો કયા હશે પછી અનિતા નાની હતી ત્યારે બકરીઓ ચરાવતી મધમાખીઓના ઘરને મધપુડો કહે છે મધમાખીઓને ઉછેરીને મધ મેળવવામાં આવે છે મધમાખીને લીચી વૃક્ષના ફૂલ ખૂબ ગમે છે લીચીના વૃક્ષને ફેબ્રુઆરી માસમાં ફૂલો આવે છે અનિતા કોલેજમાં ભણવા માટે સાયકલ દ્વારા શહેરમાં જાય છે અને ઈંડા આપવાનું કાર્ય રાણી કીડી કરે છે ત્યાર પછી ખરા ખોટા છે તો અનિતા પતંગિયા ઉછેરવાનું કામ કરે છે તો ખોટું એ તો મધમાખીનું કામ કરે છે ને તો એક થી કરીને આઠ જે ખરા ખોટા છે એ લખવાના રહેશે ત્યાર પછી જોડકા છે તો લીચી છે તો લીચીમાં શું આવશે તો શું છે ઈંડા આપે ખુસવા છે મધપુડો અનિતાનું ગામ કે વૃક્ષ છે તો એ વૃક્ષ છે બોચાહા છે તો શું છે અનિતાનું ગામ છે રાણી છે છે તો તો આપે અને કામદાર શું કરે બનાવે ત્યાર પછી પ્રશ્ન છે એક બે વાક્યમાં લખવાના છે તમે કોઈ જીવજંતુ ફૂલ નજીક જોયા તો તેમના નામ લખો તો મધમાખી પતંગિયા અને ભમરા એ લખવાના છે તેઓ જીવજંતુ કેમ ફૂલોની નજીક આવે છે તો તેઓ ફૂલનો રસ ચૂસવા માટે આવે છે મધમાખીઓને જેમ બીજા કયા જીવ જંતુઓ જૂથમાં રહે છે તો આપણે ચોપડીની અંદર ભણ્યા ને કે કીડી ભમરો મકોડો ઉધઈ વગેરે તો કીડીઓ ક્યાં રહે છે તો કીડીઓ મેદાનમાં વૃક્ષોના થડમાં ઘરના ભીતના પોલાણમાં વગેરે દર બનાવીને રહે છે ખાવાની કઈ ચીજ વસ્તુઓ પાસે કીડી ભેગી થાય તો ખાંડ ગોળ અનાજ દાણા તેલેબિયા રોટલી મીઠાઈ મરેલા જીવજંતુઓ પાસે કીડીઓ ભેગી થાય ત્યાર પછી અનિતાના કોલેજમાં ભણવા ઉપરાંત કયા કયા કાર્યો કરતી તો ભણવા ઉપરાંત નાના બાળકોને ભણાવતી અને મધમાખી ઉછેર કરતી અનિતા નાની હતી ત્યારે તેને કેમ શાળાએ ભણવા ન મૂકી તો અનિતાના માતા પિતાને છોકરાઓ શાળાએ જાય તે ગમતું છોકરીઓ શાળાએ જાય તે ગમતું ન હતું માટે તેઓએ અનિતાને શાળામાં ભણવા મૂકી નહોતી ત્યાર પછી આપણે પ્રશ્ન છ જોઈશું એ તમારે એકથી કરીને દસ છે એ લખવાના છે પ્રશ્ન છ છે પ્રશ્નોના ઉત્તર આપો તો દરેક પ્રડકને ભણવાનો હક છે તો ધોરણ આઠ સુધી તો મફત ભણાય આ અંગે તમે શું જાણો તો આપણા બંધારણની પિસ્તાલીમીસ એકની કલમમાં પ્રમાણે આપણા દેશના તમામ બાળકોને ધોરણ એકથી આઠ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે આરટીઈ ટી ઈ બે હજાર નવના મુદ્દા નંબર નંબર ઓગણત્રીસ મુજબ ધોરણ એકથી આઠના તમામ બાળકોને ભણવાનો અધિકાર છે આમ આપણા બંધારણ મુજબ કોઈ પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે મુજબ વ્યવસ્થા થવી જોઈએ હવે મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે તો સૌ પ્રથમ તો મધમાખી જ્યાં ડંખ મારે હોય ત્યાંથી કાંટો કાઢે પછી તે ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવે ને કેટલાક લોકો ડંખવાળા ભાગ પર લોખંડનો ભાગ ઘસી લગાવે છે તો કેટલાક લોકો ખાવાના સોડા લગાવે છે તમારા ઘરમાં મધનો ઉપયોગ થતો હોય તો તમારા ઘરમાં શેનામાં મધનો ઉપયોગ થાય છે તેના વિશે લખવાનું છે ત્યાર પછી છે કે અનિતાએ મધમાખી ઉછેરની શરૂઆત કેવી રીતે કરી તો એ પણ પ્રશ્ન લખવાનો છે એ છ પ્રશ્ન છે હવે અહીંયા તમને ગમતા ગણવેશનું ચિત્ર નીચેના બુક્સમાં દોરવાનું છે તો અહીંયા તમને જેવો ગણવેશ જોઈતું હોય ને એવું ચિત્ર દોરીને તેમાં રંગ પૂરવાના છે અને જંતુમારી પતંગિયાનું દોરવાનું અથવા ચોંટાડવાનું તમારે જે યોગ્ય લાગે અહીંયા તમને તૈયાર મળી જાય તો ચોંટાડી શકો અને દોરવું હોય તો દોરી પણ શકશો હવે નીચે ભારતના નકશામાંથી પૂરવાનું ભારત આ છે ને અહીંયા આપણે બિહાર જે છે અહીંયા બિહાર મેં જેવી રીતે કલર પૂર્યું છે ને લીલો એવી રીતે તમારે બિહાર લખીને નકશાની અંદર કલર પૂરવાનો રહેશે ત્યાર પછી મગફળીના ફૂતરાનો ઉપયોગ કરીને જીવજંતુ જંતુ બનાવવાનું છે તો મગફળીના જે ફૂતરા આવે ને એનામાંથી તમારે કોઈ પણ ચિત્ર દોરવાનું છે અને એનામાં રંગ પૂરવાના છે પછી છે કે તમે આખા વર્ષ દરમિયાન શાળામાં વસ્તુ પાછળ કેટલો ખર્ચ કરો છો તે લખવાનો છે તો અહીંયા વસ્તુ લખવાની અને અહીંયા કરેલો ખર્ચ અને નીચે કુલ લખવાનો અહીંયા ટોટલ એનો ખર્ચ લખવાનો રહેશે ત્યાર પછી કઈ મધમાખીઓ વગર મધપૂળો કે રસનો સંગ્રહ શક્ય નથી તો કામદાર મધમાખીઓ દ્વારા ત્યાર પછી દરની રક્ષા અને દેખભાળ કઈ કીડી કરે છે તો દરની રક્ષા અને દેખભાળ કેરી કામદાર કીડી કરે છે મધ શાની મધ સાની દવા બનાવવા માટે વધુ ઉપયોગમાં લેવાય તો સેનામાં આવશે ઉધરસની દવા માટે આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ પાંચ તો આપણે પૂર્ણ થાય છે તો તમારે તમારા સ્વાધ્યાય પોતેની અંદર લખવાનું રહેશે ધન્ય